ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના એકતા નગરમાં ટેન્ટ સિટી બે ખાતે રાજ્ય દિવ્યાંગજન કમિશનર માટે યોજાયેલી દ્વિદિવસીય સંવેદના કાર્યશાળાનું આજે સમાપન કરાયું હતું આ પ્રસંગે સામાન્ય ન્યાય અને અધિકારીતા કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારે દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓ સાથે દિવ્યાંગોના ઉત્કર્ષ માટેના વિચારોની આપલે કરી વિવિધ પ્રાંતમાં થતા दिव्यांगजनों उद्धार मत चर्चा करी थी मैंने जब बहुत सारे प्रतिभागियों से चर्चा की तो उन्होंने कहा कि हमको यहाँ आने से और एक इंसान का चयन बहुत अच्छा किया गया तो जो भी प्रतिभागी इसमें राज्यों से भाग लेने के लिए आए वो पूरे समय यहाँ बैठकर उसमें न केवल दूसरों की बातों को मनन कर रहे हैं बल्कि अपने દ્વારા કાર્યો દેશભર કે રાજ્યો અવગત કરાવવા કામ કર રહે કરે માન્ય મંત્રીશ્રીએ કીધું હતું કે આપણે શેલ્ટર હોમનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ બાળકો જે હોય એમને સ્કૂલમાં એડમિશન થવા જોઈએ એને ટોટલી પુનઃસ્થાપન થવું જોઈએ આ અંગે પણ માન્ય મંત્રીશ્રીને આપણે અવગત કરાયા કે નોંધારણ આધાર પ્રોજેક્ટ રાજપીપળા ખાતે ચાલી રહ્યો છે તેમાં ત્રણથી છ વર્ષવાળા કુલ છ બાળકો હતા જેને આંગણવાડીમાં એડમિશન આપણે આપ્યા છે છ વર્ષથી અઢાર વર્ષ વચ્ચેના અઢાર બાળકો હતા જેને જે તે એજને ધ્યાનમાં રાખીને સ્કૂલમાં એડમિશન આપેલા છે આપણે શેલ્ટર રૂમ પણ નવું મંજૂર થઈ ગયું છે અને કામ ચાલુ છે અને છ સાત મહિનામાં એ કામ પણ પૂરું થઈ જશે